ક્યાંક પૈસા ગણવામાં સંબંધો કાપવામાં આપણે બાળકના બાળપણને રંગવાનું જ ભૂલી જાય છે કે ભગવાને આપણને જે ઈશ્વરે સંતાન આપ્યું છે એ સંતાનનું બાળપણ રંગવાનું છે આવો સરસ મોકો મળે છે યાદ રાખજો જયારે તમારી પાસે સમય હશે ને સાઠ વર્ષે ત્યારે તમારા દીકરા કે દીકરી પાસે સમય નહીં હોય ત્યારે એની દુનિયામાં હશે ભાઈ તમારી પાસે આજ સમય છે આ જ સમયે એના બાળપણને રંગવાનું છે એ સમયે તમે બીજા કેમાં પડ્યા છો એટલે નથી મજા રહેતી એટલે યાદ કરાવી દઉં કૃષ્ણને પૂછેલું અર્જુને કીધું કે તમે કહો છો કે કળિયુગ બહુ ભયંકર રીતે આવવાનો છે એક નાનકડો પ્રસંગ મેં ક્યાંક પૂજ્ય ચરણ પાસેથી સાંભળેલ તો કે હા કળિયુગ તો બહુ ખતરનાક સ્વરૂપ છે કળિયુગનું વર્ણન તો થરથરી જાય એવું છે તો કે માધવ તમે વયા જશો અમને ખબર કેમ પડશે કળિયુગ આવી ગયો એટલે કીધું પાંચેય ભાઈઓ જાઓ સહદેવ નકુલ એક દિશામાં એક બાજુ ભીમને મોકલો એક બાજુ અર્જુનને મોકલો એક બાજુ યુધિષ્ઠિરને જાઓ શું કરવાનું તો કે જ્યાંથી કૌતુક દેખાય ને આશ્ચર્ય દેખાય તમને સમજાય ને એવું કાંઈક દ્રશ્ય દેખાય ને એટલે પાછા આવતા રહેજો ભગવાન નારાયણ મોકલે છે પાંચે પાંડવને સાંભળજો અને એમાંથી એક 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 માણસ પાછો આવે છે પાંચે ભાઈઓની વાત લાંબી છે હું ટુ ધી પોઈન્ટ તમને કામ લાગે એવી વાત પેરેન્ટિંગના નામે કહું છું કે આ વાતમાં અર્જુને આવીને એમ કીધું કે મેં કૌતુક જોયું શું તો કે ગાય એના વાછડાને ચાટતી હતી તો કે એમાં શું કૌતુક છે તો કે પણ એટલો બધો ચાટતી હતી તાજું જન્મેલું વાછડું હતું અને એટલો બધો ચાટતી હતી એટલો બધો ચાટતી હતી તો પણ એમાં કૌતુક શું છે ગાય તો એના વાછડાને ચાટે તો કે ના માધવ એને એટલા બધા જીભથી ચાટણ કર્યા ને કે વાછડું પોતે ભાંભળા નાખતું હતું વાછડાની જે ચામડી હતી ને એમાંથી લોહી નીતરતું હતું તો એ ગાય એને મૂકતી નહોતી તો કે હા કળિયુગની પહેલી નિશાની કે મા બાપ એના સંતાનને એટલા બધા છાવરશે એટલા બધા પેમ્પરિંગ કરશે ઓલું રાયડું પાડશે બરાડા નાખશે અહીંથી કળિયુગ શરૂ થશે આપણે એટલા બધા ઓવર પેમ્પરિંગમાં અરા બચ્ચાને કાંઈ થવું જ ન જોઈએ બધી જ ફેસિલિટી આપણે આપી દેવી છે બધી જ વ્યવસ્થા આપણે આવી દેવાની છે એટલે યાદ રાખજો જ્યારે આપણે નહીં હોય ને ત્યારે એની એક પણ વ્યવસ્થા નહીં હોય જ્યારે આપણે નહીં હોય અને કોરોનામાં આપણે જોયું છે કે આપણા જેવા કેટલાય વયા ગયા આપણા આપણી ચાલી બેતાલી પિસ્તાલીના પાંત્રીના વયા ગયા તો એ તો જીવન તો ક્ષણભંગુર છે એ તો સમજાય છે મને તમને તો દોસ્તો બાળકને ઉછેરવું એક ધીરજની ખેતી છે એ ઝાકળને હથેળીમાં ઉછેરવા જેવો કસબ છે